नमस्कार न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे, हुं छुं रिंकल। सौप्रथम वात करीए धोरण 1 थी 5 ना ऑफलाइन वर्गोनी। आजथी धोरण 1 થી 5 ની સ્કૂલોમાં શિક્ષણ શરૂ થયું છે। જામનગરમાં ઘણી સ્કૂલો ઓફલાઈન શિક્ષણ અંગે અવઢવમાં છે। સ્કૂલ શરૂ કરવા અંગે ડીઈઓનો પરિપત્ર ન મળતા મૂંઝવણ સર્જાઈ છે। શહેરમાં ઘણી સ્કૂલો શરૂ થઈ તો ઘણી સ્કૂલો હજુ પણ અવઢવમાં જોવા મળી રહી છે। તો આજથી ધોરણ 1 થી 5 ની શાળા શરૂ કરવાનું નિર્ણય ગઈકાલે જ જીતુ વાઘાણીએ કર્યો હતો, ત્યારે अमुक स्कूलो शुरू थई छे अने अमुक स्कूलो हजू पण अवढवमां जोवा मळी रही छे। डीईओ नो परिपत्र हजू सुधी नथी मळ्यो, तेथी मूंझवण सर्जाई छे। गुजरात सरकारना शिक्षण मंत्री जीतु वाघाणीए जे प्रकारे धोरण 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાનું કહ્યું છે, ત્યારે જ જામનગરમાં પણ શાળાઓ છે તે શરૂ થઈ ચૂકી છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, સવારથી જ બાળકોને છે તે પ્રવેશ આપવામાં આવ્યો છે, બાળકો સ્કૂલે આવી પહોંચ્યા છે। ખાસ કરીને ધોરણ 1 થી 5 ના વર્ગો છે તે શરૂ કરવા માટે સરકારે તો જાહેરાત કરી છે, પણ સ્થાનિક કક્ષાએ ડીઓ દ્વારા જાહેરાત નથી કરવામાં આવી। અહીંના શિક્ષકો છે, સંચાલકો છે, એમની સાથે વાત કરીશું। આજે પહેલો જ દિવસ છે શાળાનો, અત્યારે બાળકો પણ આવી રહ્યા છે, કેવી રીતે એને પ્રવેશ આપવામાં આવે છે? જેવી રીતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સાહેબશ્રીએ કાલે આદેશ કર્યો, તો એને મુતાબિક અમે આજે સ્કૂલ ચાલુ કરી છે, જેમાં વાલીઓની વધારે ડિમાન્ડ હતી કે તમે સ્કૂલ, એમ કે હવે બાળકો આવે તો સારું, તો એ ધ્યાનમાં રાખીને, જો કે ડીઓ સર દ્વારા અમને કોઈ આદેશ આપવામાં આવ્યો નથી, પણ થોડું પેરેન્ટ્સ અને શિક્ષણ મંત્રીશ્રીના આદેશને અનુસાર ચાલીને અમે આ સ્કૂલ આજે ચાલુ કરી રહી છીએ। સ્કૂલ આજે શરૂ કરી છે, જે પ્રકારે બાળકો પણ આવી ગયા છે, બાળકો સાથે વાત કરશે। કયા ધોરણમાં ભણો છો? આજે પહેલી જ વાર આવ્યા છો સ્કૂલે, શું કહેશો? સેકન્ડ આજથી સ્કૂલ ચાલુ થઈ, અત્યાર સુધી ઓનલાઈન ભણતા હતા, કેવું હવે મજા આવશે? યસ મજા આવશે। કેટલામાં ધોરણમાં ભણો છો? છઠ્ઠું। તમને પણ આજથી અન્ય નાના બાળકો છે તમારી સાથે આવશે, કેવું લાગશે? સારું સારું લાગશે। શું કહેશો, આજથી સ્કૂલ શરૂ થઈ છે, કેટલામો ધોરણ ભણો છો? 5th ક્લાસ। આજ પહેલો જ દિવસ? યસ સર, પહેલો જ દિવસ છે, ત્યારે બાળકો પણ આવી રહ્યા છે, ખાસ કરીને કેવી રીતના અહીંયા પ્રવેશ આપવામાં આવે છે? સંમતિપત્રક સાથે, પેરેન્ટ્સનો, પેરેન્ટ્સના સંમતિપત્રક સાથે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, જે બાળકો છે તે બાળકો હાલ શાળામાં છે તે પ્રવેશ કરી રહ્યા છે, એસઓપી સાથે, જે પ્રકારની ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ માસ્ક સાથે બાળકોને છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સૌ પ્રથમ દિવસે ખાસ અવઢવ જામનગરમાં એ જોવા મળી છે કે જે પ્રકારે ડીઓ દ્વારા જે પરિપત્ર બહાર પડવો જોઈએ, પરિપત્ર હજી બહાર નથી પડ્યો, પરંતુ જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેને પગલે જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક શાળાઓ શરૂ થઈ ગઈ છે, તો ક્યાંક શાળાઓમાં અવઢવ પણ જોવા મળી રહી છે, ત્યારે એસઓપી સાથે શાળાઓમાં બાળકોને ચોક્કસ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો છે તે શરૂ થયા છે। પ્રથમ દિવસે આજે જામનગરમાં પણ કેટલીક શાળાઓને ડીઓએ હજી આદેશ કે કોઈ પણ પરિપત્ર નથી આપ્યું, ત્યારે શાળાઓ શરૂ થઈ ચૂકી છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, એસઓપીના પાલન સાથે હાલ શાળામાં વિદ્યાર્થીઓ છે તે આવી ગયા છે, નાના નાના ભૂલકાઓ છે તે સૌ પ્રથમ વખત અહીં આવી ગયા છે। જે પ્રકારે હાલ શાળાઓમાં બાળકોને ભણાવવામાં આવી રહી છે, બીજી તરફ વાત કરવામાં આવે, રાજ્ય સરકારે જે જાહેરાત કરી હતી ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ આપવાનું છે, ત્યારે ઓનલાઈન શિક્ષણ પણ અપાઈ રહ્યું છે, તો બીજી તરફ શાળામાં બાળકો છે તે બાળકો પણ આવી ચૂક્યા છે અને હાલ જામનગરમાં શિક્ષણ કાર્ય છે તે શરૂ થઈ ચૂક્યું છે। અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાત સરકારની એસઓપી છે, રાજ્યમંત્રીએ જે પ્રકારની શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે જીતુ વાઘાણીએ, તે મુજબ જ માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ સાથે, ખાસ જે કોરોનાની ગાઈડલાઈન છે ગાઈડલાઈનના પાલન સાથે જામનગરની પ્રણામી સ્કૂલ સહિત જે સ્કૂલો છે તે સ્કૂલોમાં હાલ બાળકો અભ્યાસક્રમ કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। અમરેલીમાં રાજુલાના ખાખબાઈ ગામે સાધ્વીની હત્યા થઈ છે। ઓમ નારાયણ આશ્રમના સાધ્વીનું શંકાસ્પદ મોત થયું છે। તીક્ષ્ણ હથિયારથી સાધ્વીની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। તો અમરેલી રાજુલાના ખાખબાઈ ગામે સાધ્વીની હત્યા થઈ છે। ઓમ નારાયણ આશ્રમના સાધ્વીનું શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેમની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર નજીકની આ ઘટના છે। બીએસએફના નકલી કાર્ડની સાથે બે ઝડપાયા છે। અર્ધલશ્કરી દળ રાજસેવક તરીકેનું આઈ કાર્ડ બનાવ્યું, વેબસાઇટ પરથી કાર્ડને ડાઉનલોડ કરીને નકલી સહી સિક્કા કર્યા હતા। સુઈગામના નડાબેટ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી મેળવવા માટેનો આ કિમ્યો હતો। કૃપાલસિંહ વાઘેલા અને
ભરતપુરી ગોસ્વામી ઝડપાઈ ગયા છે। હવે વાત ધર્માંતરણની। भरूच स्थित आमोदना कांकरिया गामे थयेला धर्मांतरण केस में नवा खुलासा थया छे। धर्मांतरण करावनार चार आरोपीओना रिमांडना पांचमा दिवसे धर्मांतरण मामले वधु सनसनीखेज खुलासा करता बहार आव्यु के आरोपीओए गामा 20 लाखना खर्चे इबादत गृह अने कब्रस्तान बनाव्यु हतु। धर्म परिवर्तन करनार परिवारना बाळकोने मदरेसामां शिक्षण मळतु तेमज सूरतमां साड़ीनो व्यापारी मोहम्मद बिलाल मोहम्मद इकबाल मेमण आधार कार्ड अने गेजेट तैयार करीने सोगंदनामामां करी आपवानुं काम करता हता। 150 થી વધુ લોકોના ધર્માંતરણ કરાવવાના કેસમાં વોન્ટેડ આરોપી આછોડનો હસન તેસલી અને પકડાયેલ અઝીઝની મહત્વની ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। જે લોકો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરે છે તેવા નાગરિકો આ બિલાલને ત્યાં સુરત જાય છે અને નાગરિકોની આધાર કાર્ડ એફિડેવિટ અને ગેઝેટમાં પ્રસિદ્ધિ કરાવવાનું કામ આ બિલાલ કરી આપે છે। તે અંગેનું જે ખર્ચ છે એ બિલાલ પોતે ભોગવે છે અથવા તો ઘટે તો મુસ્લિમ સમાજમાંથી જકાતના નામથી ફાળો ઉઘરાવી આ ખર્ચને પહોંચી વળે છે। ભરૂચ શહેરના હાથીખાના વિસ્તારમાં ફરી અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે। સ્થાનિક હિન્દુઓને તેમના મકાન વેચવા વધુ કિંમત આપવાની લાલચ અપાઈ રહી છે। ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ધર્માંતરણ કરનારા આદિવાસી પરિવારોની સંખ્યા હજુ વધી રહી છે ત્યારે બીજી તરફ ભરૂચ શહેરમાં હિન્દુ પરિવારોને તેમના મકાન વેચવા મુસ્લિમો તરફથી લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે। હાથીખાના વિસ્તારના લોકોનું માનીએ તો તેમને તેમના મકાન વેચવા વિદેશથી ઓફર આવી રહી છે। ફોન પર મેસેજ કરીને તેમના મકાનો માટે બમણી ઓફર થઈ રહી છે। ગઈકાલે અમારા વોટ્સએપ પર બહારથી વિદેશોથી કોલ આવ્યા છે અને મેસેજો આવ્યા છે કે ભાઈ તમારા મકાનો ખાલી કરી અને અહીંથી જતા રહો અને અમને ઓફર પણ ધારવા કરતાં ડબલ પૈસાની થઈ છે। કહેવામાં આવે છે કે તમને કરોડો રૂપિયા તમને તમારા મકાનના આપીશું, બરાબર છે? અને મેસેજમાં એવું પૂછવામાં મેં પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે કે તમે કોણ છો, તો કે તમારે એનાથી શું મતલબ છે, બરાબર? અને છેલ્લે મને કીધું કે ભાઈ હું મુસ્લિમ છું અને તમને જોઈએ આખી ચાલી વેચવી હોય તો તમને ચાલી પણ અમે હાથીખાના વિસ્તારમાં હિન્દુઓને અશાંત ધારાનો ભંગ કરીને તેમના મકાન વેચવા માટે ઓફર કરાઈ હોવાનો પહેલો કિસ્સો નથી। સ્થાનિકો અગાઉ અશાંત ધારાનો ભંગ થયો હોવાની ફરિયાદ કરી ચૂક્યા છે। સ્થાનિકોએ તંત્ર સામે નિષ્ક્રિય રહેવાના આક્ષેપ સાથે પોતાના મકાનોની બહાર આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે જેમાં લખ્યું છે કે મકાન વેચવાનું છે। આવા બોર્ડ ઠેર ઠેર જોઈ શકાય છે। ગમે તેમ કરીને અમને એક ધમકીના ધોરણે એક ઓફર બી કરવામાં આવે છે કે ભાઈ હા હવે તમે કાંઈ જ નથી, જે છે તે અમારો પૈસો જ કામ કરે છે। તો શું હકીકતમાં આ પૈસો આટલો બધો રમત કે આટલી બધી નાચ નચાવે છે સરકારને કે ભાઈ એક સરકાર એક આટલા એક નાના પગલાં સામે કે આવા એક નાના એક નેટવર્ક સામે કંઈક લડત આપી નથી શકતી કે એને ટ્રેક નથી કરી શકતી? આમાં હકીકતમાં ક્વેશ્ચન માર્ક આ છે કે ભાઈ અમે પૈસાના ધંભર ધારીએ કરી શકીશું, સરકારને કે તંત્ર આમાં કાંઈ જ નથી, આ એક ક્વેશ્ચન માર્ક છે। અશાંત ધારો અમલી હોવા છતાં ભરૂચના હાથીખાના વિસ્તાર પર કેટલાક લોકોની નજર છે, જો એ રહેશે કે સ્થાનિક તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમરેલી જિલ્લામાં વાહનની અડફેટે સિંહનું મોત થયું છે। સાવરકુંડલાના ગોરડકા નજીકની આ ઘટના છે। મહુવા અમરેલી સ્ટેટ હાઈવે પર વાહન ચાલકે સિંહને અડફેટે લેતા સિંહનું મોત નિપજ્યું છે। સિંહની સુરક્ષા મામલે ફરી સવાલો ઉભા થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। જી રાજન, જિલ્લામાં વાહનની અડફેટે સિંહનું મોત થયું છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ફરી પાછા સિંહની સુરક્ષાને લઈને। ચોક્કસથી, કારણ કે વધુ એક ઘટના એવી બની છે જેમાં વાહન અડફેટે સિંહનું મોત થયું છે। આ સમગ્ર ઘટના જે છે સાવરકુંડલા મહુવા રોડ પર આવેલા ગોરડકા ગામ નજીક બની છે અને યુવાન સિંહનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે। વન વિભાગ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છે અને વાહનની શોધખોળ પણ આદરવામાં આવશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે સિંહોની સુરક્ષા અને લઈને વન વિભાગ ક્યાંક
ઊણું ઉતરતું હોય તેવું પણ લાગી રહ્યું છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે કે જેમાં ટ્રેન અડફેટે પણ સિંહોના મોત થયા છે અને આજે વધુ એક સિંહનું મોત વાહન અડફેટે થયું છે. જી જી, વન વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, તો વન વિભાગ દ્વારા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે, જેના દ્વારા જે વાહન દ્વારા સિંહનું અડફેટે મોત થયું છે તે વાહન વિશે પણ કોઈ માહિતી મળી છે ખરી? હજુ સુધી તો વાહનની કોઈ માહિતી મળી નથી, પરંતુ વન વિભાગ પોલીસની મદદ લઈ અને આ વાહન શોધવાનો પ્રયાસ જરૂરથી કરશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહો ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે, એટલે સ્વાભાવિક રીતે તેમની સુરક્ષા વધારવાની હવે સિંહ પ્રેમીઓ પણ માંગ કરી રહ્યા છે. રિંકલ જી, રાજન, આભાર માહિતી બદલ. તો સાવરકુંડલાના ગોરડા ગામની આ ઘટના છે જ્યાં સિંહનું વાહનની અડફેટે મોત થયું છે. દાહોદમાં ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીને અરજી મામલે સમાધાન કરાવવા 20,000ની લાંચ માંગી હતી, જેમાં 20 પૈકી 10,000 આપવાના નક્કી કરાયા હતા. દાહોદ એસીબીએ ગોઠવેલા છટકામાં એએસઆઈ લાંચ લેતા પકડાયો. એએસઆઈ બદાભાઈ ચૌહાણની એસીબીએ ધરપકડ કરી લીધી. અમદાવાદમાં યુરિયા ખાતરના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને 600થી વધુ થેલી યુરિયા ખાતર જપ્ત કર્યું છે. આરોપીઓ ખાતરનો જથ્થો ખાનગી કંપનીઓને બારોબાર વહેંચીને મોટો નફો મેળવતા હતા. અમદાવાદના દાણીલીમડામાં 16 થેલીની આડમાં યુરિયા ખાતરના બારોબાર વહીવટનો પર્દાફાશ થયો. એસીપી કે ડિવિઝનની અંદર તાબડતોડ રેડમાં સરકારનું નેમ કોટેડ સબસિડીવાળું યુરિયા ખાતરની 600થી વધારે થેલી ઝડપાઈ. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીઓ સોલ્ટ વહેંચતી કંપની બનાવી આ કૌભાંડ આચર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. શક્તિ સોલ્ટ નામની કંપની છે, એ પ્રાઇવેટ લિમિટેડ કે પ્રોપ્રાઇટરી ફર્મ છે તે બાબતની અમે તપાસ હાથ ધરી રહેલ છીએ. પરંતુ વ્હાઇટ કલરની સોલ્ટના નામે જે સોલ્ટ તરીકે પરચેસ કરાતી હતી, પરંતુ તેની અંદર નીમ કોટેડ યુરિયા હતું તે પણ અમને મળેલી હતી. આરોપીઓ પાસે 600થી વધુ થેલી ભરેલી યુરિયા ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો તે વાતનો પણ ખુલાસો આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કર્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદરથી કોઈ વિક્રમસિંહ રાણા નામના વ્યક્તિ પાસેથી આ જથ્થો મેળવતા હતા. તે સિવાય બીજા એક ધોળકાના હરપાલસિંહ પાસેથી પણ આ લોકો અવારનવાર જથ્થો મેળવતા હતા. પોલીસે આ કૌભાંડ આચરનાર 6 આરોપીઓને આઇડેન્ટિફાય કરી લીધા છે, જેમાંથી 2 આરોપીઓ પોલીસ પકડમાં છે. આ કૌભાંડ મામલે હજુ પણ મોટા મોટા ઘટસ્ફોટ થઈ શકે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કૌભાંડ કેટલા સમયથી અને કોની દેખરેખ હેઠળ ચાલતું હતું. ચિરીપાલની જે વિશાલ ફેબ્રિક્સ કંપની છે ત્યાં બીનાબેન કરીને જે પરચેસિંગનું હેન્ડલ કરે છે તેમની સાથે આ લોકો કોન્ટેક્ટમાં રહી અને આ જથ્થો ત્યાં આપતા હતા. એટલે હાલ અમે ભૂતકાળમાં કેટલો જથ્થો આ લોકોએ ક્યારે ક્યારે મંગાવેલ છે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરેલ છે તે બાબતે ઘટસ્ફોટ થશે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ મામલે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. વિકસિત દેશોમાં પણ ઓનલાઈન દવાનો વેપાર ચાલતો નથી, તો ભારતમાં કઈ રીતે ચાલે, આ વેપાર કઈ રીતે ચાલી રહ્યો છે જેવા અનેક સવાલો એસોસિએશને ઉઠાવ્યા છે. ઉપરાંત મલ્ટીવિટામિનના નામે ગેરકાયદે દવાઓ વેચાઈ રહી હોવાનો આક્ષેપ પણ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે કર્યો છે. આ સાથે જ એસોસિએશને માંગ કરી છે કે સરકારે આવા ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ખાસ તો જ્યારે વિકસિત કન્ટ્રીઓ પણ જ્યારે ઓનલાઈન દવાનો વેપારથી દૂર છે ત્યારે આપણા દેશની અંદર જે ગેરકાયદેસર ઓનલાઈનનો દવા ચાલે છે એ ખરેખર દુઃખની વાત છે કે દવાથી યુવા ધન ખોટા આધાર માર્ગે ન જાય એ જોવાની પણ સરકારની જવાબદારી છે. અમદાવાદ રેલ મંડળે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક જ દિવસમાં માલ લોડ કરીને 24,57,00,000 રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે, જે ગત વર્ષ કરતા લગભગ 3 ગણી વધારે છે અને રેલવેને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે. અગાઉ 3 સપ્ટેમ્બરના રોજ લોડિંગમાંથી મહત્તમ 24,91,00,000ની આવક થઈ હતી. અમદાવાદ મંડળના રેલ પ્રબંધક તરુણ જૈનના મતે હંગરી ફોર કાર્ગોની કલ્પનાના યોગ્ય અમલીકરણના ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે શરૂ કરી છે, જેનું આ પરિણામ છે.
અમદાવાદમાં રાત્રે બેંકમાં તસ્કરો ત્રાટક્યા. વટવા જીઆઈડીસીમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની બ્રાન્ચનો આ બનાવ છે. તસ્કરોએ સીસીટીવી ડ્રોઅર તોડીને નુકસાન પહોંચાડ્યું. કેશ તિજોરીનું લોક ન તૂટતા મોટી કેશ ચોરી અટકી ગઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વટવા જીઆઈડીસી પોલીસની તપાસ. રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો વધશે. 25 નવેમ્બર બાદ નલિયા અને અમદાવાદના તાપમાનનો પારો ગગડશે. રાજ્યમાં હાલ ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતા જ રાજ્યમાં હવે માવઠાની કોઈ સંભાવના નથી. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે. જો કે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતો ઠંડીનો ચમકારો વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં માવઠાના કારણે રવિ પાકને નુકસાન થયું છે તો ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. શનિવારની રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઈ શકે છે. તો અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32, જ્યારે કે સરેરાશ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઈ શકે છે. વિભુ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. મૂળ ગુજરાતના લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીનું આજે દિલ્હીમાં વિશેષ સન્માન થશે. વડોદરાના રહેવાસી લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને રાષ્ટ્રપતિના હસ્તે પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરીને સન્માનિત કરાશે. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનું જન્મ 25 ઓક્ટોબર 1961 રોજ વડોદરામાં થયો હતો. તેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1972માં બાલાછડી સૈનિક સ્કૂલમાં જોડાયા હતા. 1978માં એનડીએ ખડકવાસલા માટે તેમની પસંદગી કરાઈ. 1982માં 12 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં નિયુક્ત કરાયા હતા. 12 મરાઠા એલઆઈમાં નિમણૂક મેળવનારા તે પ્રથમ અધિકારી હતા અને પછીથી તેમણે તેની કમાન સંભાળી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.